કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં. ધોરણ 10 ગુજરાતી અને આપણે 18મો પાઠ પૂરો કર્યો હતો ગુજરાતીમાં. ત્યાર પછી આપણે સંસ્કૃતના ગ્રામરના લેક્ચર જોયા હતા. સંસ્કૃતના ગ્રામરની લેક્ચરની અંદર વિભક્તિ આપણે શીખવી હતી, અકારાંત પુલ્લિંગ રામની વિભક્તિ, જે રામની 7 વિભક્તિઓ, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધક અને અધિકરણ, અને છેલ્લે સંબોધન પણ આપણે જોઈ હતી. રામની માફક આપણે બાલ જન તમને લખવાનું કીધું હતું કે એની પણ વિભક્તિ છે, એ તમે લખજો તમારા પાકા ચોપડામાં. એવી રીતે અકારાંત પુલ્લિંગમાં કઈ રીતે વિભક્તિઓ હોય છે, જેમ વાક્યરચનામાં વિભક્તિઓ હોય છે એમ દરેક વિભક્તિનું એવું જ હોય છે. પછી અકારાંત નપુસકલિંગ વનની જોઈ હતી, આકારાંત સ્ત્રીલિંગ શાલાની જોઈ હતી, પછી સર્વનામની વિભક્તિ જોઈ હતી, અસ્મદ, યુષ્મદ અને તદ. એટલે એક ધારો આપણે સંસ્કૃતના લેક્ચર્સ એક ધારા રાખ્યા હતા, કેમ કે વિભક્તિમાં વચ્ચે ક્યાંય વિક્ષેપ પડે નહીં. હજી જો એ વિભક્તિઓમાં ન સમજણ પડી હોય તો હજી એકવાર વિભક્તિઓ જોઈ લેજો. હજી બધા લેક્ચર્સ એક એક વાર, આમ તો ધોરણ 10ની અંદર તમે ભણો છો તો સામે પુષ્કળ ટાઈમ મળે છે ને, ઘણો ટાઈમ મળ્યો તમને આ વખતે. બપોર પછી તો તમે ફ્રી જ હોવ છો. સાહેબ ફ્રી ક્યાં હોઈએ છીએ, આ હોવ છો ભાઈ? રાતને દી ધોરણ 10ના વિદ્યાર્થીઓ રાતે પણ 2-2 વાગ્યા સુધી, 1-1 વાગ્યા સુધી તો હોમવર્કને રીડિંગને કરતા હોય. કોરોના કાળમાં એવું કાંઈ નથી, અને ડિસેમ્બર મહિનામાં તો કોર્સ પૂરો થઈ ગયો હોય ને, અત્યારના સમયમાં તો પેપર છે એ શરૂ થઈ ગયા હોય. 15 ડિસેમ્બર પછી હશે જે આખું શેડ્યુલ છે એ શરૂ થઈ ગયું હોય. પણ કાંઈ વાંધો નહીં, આપણે એવી ચર્ચા કંઈ બીજી નથી કરવી. આગળ જોઈએ આપણે તો કે હવે આપણે સંસ્કૃતને સાઈડમાં રાખી દઈએ અને થોડાક લેક્ચર ગુજરાતીના આ વીકમાં જોઈએ. ગુજરાતીનું કોર્સ છે એ પણ આપણે પાઠકાવ્યમાં આગળ વધારીએ. સંસ્કૃતમાં તો 2 જ બાકી રહ્યા છે, 19 અને 20, અને ગુજરાતીમાં ધીરે ધીરે આપણે 1-2 પાઠ જોઈશું. પછી અલંકાર છે એ જોવાના છે, પણ 1-2 પાઠ છે આપણે ગુજરાતીના એ પૂરા કરી લઈએ. 19, 20 અને 21 2-3 પૂરા કરી લઈએ. આજે છે એ આ 19મું કાવ્ય, સાથે સાથે પૂરક વાચન જે તારે પગલે છે, ત્રીજું કાવ્ય પૂરક વાચનનું જે છે એ પણ આપણે સાથે સાથે જોવાનું છે. બરાબર, તો એક સાથે નાનું કાવ્ય છે એટલે 2 પૂરું આપણે થઈ જશે. હવે એક બપોર એવું આ ટાઇટલ છે. કોણ છે એના લેખક? તો કે રાવજી પટેલ. કવિનો પરિચય મેળવી લઈએ, પછી કાવ્યમાં શું કહેવા માગે છે. આમ તો કાવ્ય વાંચો તો તમને કંઈ સમજાય જ નહીં, અને એમ થાય કે આમ તો હાવ હેલું છે, આવું થોડું કાવ્ય લખાય, તમને એવું થશે. પણ કાવ્યની અંદર કવિની વાસ્તવિકતા જોઈ અને તમને એમ થાય કે ના ના, બહુ ઊંડાણથી લખ્યું છે. કવિનો જન્મ ક્યારે છે? તો કે 15/11/1939, આઝાદી પહેલાં. એટલે કે આઝાદીને મળી એની પહેલાં 8 વર્ષ પહેલાં એ જન્મ હતા, આઝાદીમાં એ 8 વર્ષના હતા. મૃત્યુ ક્યારે થયું? તો કે 10/8/1968. ઓહો હો હો, તો 31 વર્ષ જ જીવા ભાઈ. 39 થી 49, 49 થી 59 અને 59 થી 69 હોવું જોઈએ. બસ આ તો 68માં, એટલે એમ માનું ને 31 વર્ષ નહીં, 29 વર્ષ જ જીવા, બહુ નાની ઉંમર. તો શું છે રાવજી પટેલની વાત કરીએ તો, રાવજી છોટાલાલ પટેલનો જન્મ ખેડા જિલ્લાના ડાકોર પાસે, જે ડાકોર ગામ છે ને, ડાકોરવાળા રાય રણછોડે તારી દુનિયામાં દુઃખનો પાર નથી, એટલે જે ખેડા જિલ્લો છે, સુરેન્દ્રનગરથી આગળ જાવ એટલે ખેડા અને નડિયાદની આવે છે, અને ત્યાં આ ડાકોર ગામ છે. ડાકોર પાસેના વલ્લવપુરાના ખેડૂત પરિવારમાં થયો હતો રાવજી પટેલનો જન્મ. ખેડૂત હતા, તેમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે અંગત છે. એનું નામ શું છે? અંગત. વાલીનો દીકરો અંગત છે ને, તો આનું ગ્રંથનું નામ અંગત છે. અંગત એટલે વ્યક્તિગત થાય, પર્સનલી, એટલે એક જ કાવ્ય ગ્રંથ છે ભાઈ, એક જ હોય ને. પોતે થોડા કંઈ ભણેલા હતા, કોલેજમાં પ્રોફેસર હતા નહીં, પોતે તો ખેડૂતના દીકરા હતા અને શહેરમાં કારખાનામાં કામ કરતા હતા મજૂર તરીકે. ના, મજૂર એટલે કે
પોતે કઈ કારખાનામાં નોકરી કરતા હતા. તેણે શું શું લખ્યું છે તો કે તેમના ઉર્મી કાવ્યો, ગીતો અને દીર્ઘ કાવ્યોમાં અનેક રંગદર્શી ભાવ છટાઓનું ચોટદાર ચિત્રણ થયું છે. અને ઉર્મી કાવ્યો લખ્યા છે, ગીતો લખ્યા છે, મોટા કાવ્યો લખ્યા છે, પણ રંગદર્શી રંગો પૂરી દે એવું સરસ મજાનું ચોટદાર ચિત્રણ થયું છે. 29 વર્ષની યુવાન વયે ટીબીના કારણે તેમનું અકાળ અવસાન થયું હતું. તેમણે અશ્રુઘર અને ઝંઝા એમ બે નોંધપાત્ર નવલકથાઓ આપી છે. નવલકથા છે, નવલકથા એટલે વાર્તા ટાઈપ આવે છે ને, નવલિકા નવલકથા ને એ બધું. એટલે અશ્રુઘર અને ઝંઝા એમ એના બે નોંધપાત્ર નવલકથાઓ છે. અને કાવ્ય તો બધા અંગતમાં સમાય છે. વૃત્તિ અને વાર્તા એમનો વાર્તા સંગ્રહ છે. અને વાર્તાએ લેખી છે, એમાં છે વૃત્તિ અને વાર્તા, એ વાર્તા સંગ્રહ છે. હવે આ રાવજી પટેલ છે ને, એ ટીબીના રોગથી મૃત્યુ પામ્યા. હવે ટીબી છે ને, જે તે સમયે અસાધ્ય રોગ હતો, અસાધ્ય. અત્યારના સમયમાં કેમ કેન્સર ને અમુક રોગ થાય છે, એનો કોઈ ઈલાજ જ નથી, થાય ગુજરી જ જાય. એટલે ટીબી થાય એ માણસ મરી જ જતો. ટ્યુબરકોલિસ, ટીબીનું ફૂલ ફોર્મ શું થાય, ટ્યુબરકોલિસ. અંદર ફેફસા ને હાડકા ને મંડે સ્નાયુઓને હળવા, ટીબી. પહેલાંના સમયમાં બીડી ને આંતે પિતા ને બધા જે કંઈ પણ હોય ને ફેફસાના રોગ થતા, માણસના એ જીવજંતુ એવા હોય કે અંદરથી બધું ખાઈ જાય. એટલે ટીબી પણ જીવલેણ રોગ હતો. સમય જતાં ટીબીની દવા છે એ શોધાણી. એટલે ટીબીથી હવે માણસ મરતા નથી, પણ પહેલાંના સમયની અંદર ટીબી થતો એ માણસ ગુજરી જતો, અથવા તો ટીબીના કારણે કદાચ જીવતો રહ્યો હોય તો એના ફેફસા ને હાડકા ને છે એ 50% તો પતી ગયા હોય, પછી ધરાર ધરાર જીવા જેવું થાય. એટલે આ રાવજી પટેલ તો ગુજરી ગયા હતા. હવે એક બપોરની વાત છે. આમ તો સવારે સવાર, બપોર ને સાંજ, નાનું બાળક છે એ સવાર કહેવાય, ઉગતી સવાર કહેવાય. કોઈ પણ પ્રસંગ હોય તો તહેવાર હોય તો આપણે વહેલા ઉઠીએ તો કેમ થાય, હજી તો દિવસની શરૂઆત છે. બપોર થાય તો એમ થાય કે હમણાં જો નાતાલ ને સંક્રાંત ને બધા તહેવારો આવશે, એમાં સંક્રાંતમાં સવાર ઘણા લોકો પતંગો ચગાવતા હશે, તો સવારના પોરમાં ઉત્સાહ હોય. કેમ કે હજી તો શરૂઆત થઈ છે તહેવારની. બપોર થાય એનો મતલબ એવો થાય કે ઓહો હો, તહેવારનો અડધો દિવસ પૂરો થઈ ગયો છે. અને સાંજ સુધી આખો દિવસ આપણે તહેવાર છે મનાવીએ ત્યારે સાંજે એમ થાય કે હાશ, આખો દિવસ આપણે મનાવ્યો. પણ માનો કે કોઈ તહેવાર બપોર સુધી જ આવે તો, કે ભાઈ આજે સંક્રાંત છે આખો દિવસ નહીં બપોર સુધી જ હશે, તો એમ થાય કે ઓહો, અડધી જ સંક્રાંત છે એ તહેવાર કરવાની મજા આવી. એમ જીવન પણ એવું છે, બાળપણ છે એ સવાર છે, યુવા અવસ્થા છે એ બપોર છે, અને વૃદ્ધાવસ્થા એ સાંજ છે. એટલે કવિ છે એનું તો જીવન છે એ બપોરે જ આથમી ગયું છે, એક બપોરે. એટલે જ કાવ્યનું ટાઇટલ આપ્યું છે. કૃષિ કવિ તરીકેની રાવજી પટેલની પ્રતિભાને દ્રઢ બનાવતી આ તેમની જાણીતી રચના છે. પોતે કૃષિ કવિ છે, ખેતી કરતા હતા એટલે ખેડૂતનો જીવ છે. સરસ મજાનું બધું વર્ણન કર્યું છે, ખેતરનો શેઢો ને મહુડાની છાયા ને બળદ ને ઘાસ ને તમાકુ ને ઢોંચકીમાં છાસ ને એવી બધી ચર્ચાઓ વાક્યો છે ને વાયબ્રા છે. એટલે એની જાણીતી રચના છે. કટાવ અને મનહર જેવા મિશ્ર છંદમાં અને બોલચાલની લઢણમાં રચાયેલી આ રચનામાં ખેડૂતની એક વેદનાશીલ બપોરનું આલેખન છે, કે ખેડૂતની વેદના છે બપોરનું આલેખન. કટાવ છંદ છે અને મનહર છંદ છે, અને બોલચાલની લઢણ, આપણે બોલીએ ને કે હે ભાઈ કેમ આમ કરશો, આમ ન કર, એવી રીતે વાક્ય રચના કવિતામાં છે. સારસી એ પ્રિયતમા કે પત્નીનું પ્રતીક છે. સારસી, સારસીને એના જીવન એના ખેતરના શેઠેથી સારસી ઉડી ગઈ છે. સારસી નામનું એક પ્રાણી આવે, સારસ અને સારસી. તો સારસી છે એ કદાચ પ્રિયતમા કે પત્ની પણ હોય, સાથે સાથે જીવનનું પણ પ્રતીક બને છે. કદાચ જીવન આત્મા છે, જીવ છે એ પણ સારસી છે. જેમ જીવ વયો જાય માણસનો તો એ પણ એક સારસી જતી રહી એવું લાગે છે. કાવ્યમાં વપરાયેલા બધા જ શબ્દો ખેડૂત જીવન સાથે જોડાયેલા છે. કાવ્યના નાયકના મનમાં એક એવી વેદના છે જેના કારણે એને આસપાસમાં કોઈ કાર્યમાં કે વસ્તુમાં રસ નથી રહ્યો. એની આજુબાજુ ઘણી બધી વસ્તુ સારી હતી પણ હવે એમાં રસ જ નથી, નો ઇન્ટરેસ્ટ. ટીબીના રોગના કારણે મૃત્યુને નજીક આવતું જોવાના કારણે પણ આ ભાવ વ્યક્ત થયો હોય. ટીબીનો રોગ હતો અને મૃત્યુ નજીક હશે તો પણ આ ભાવ વ્યક્ત થયો હોય. છાશ, રોટલો, તમાકુ, તાપણી, મહુડો, આ બધું જ રસથી છલકાતું જગત છે. રોટલો અને છાશ ને ભાઈ મહુડા ને મહુડાનું પાન છે એ ઘણા નશો કરે, તમાકુની ચલમ હોય, બરાબર, એ બધી વસ્તુ છે એમાં નશો હોય.
અને રસો હોય તે રસથી છલકાતું જગત જેમાં કાવ્યનાયકને હવે કોઈ રસ રહ્યો નથી. બપોર જીવનના મધ્યાહનનું પ્રતીક છે. બપોરનો સમય વાત કરી છે એટલે કે ભાઈ મધ્યાહન થયો છે જીવનનો, યુવાની અવસ્થામાં પહોંચ્યા છે. વસ્તુ જગતના આવા નિરૂપણથી કવિએ કાવ્યને વધારે આસ્વાદ બનાવ્યું છે. કાવ્ય જોઈએ આપણે. મારા ખેતરને શેઢેથી લ્યા ઉડી ગઈ સારસીમાં. ખેતરનો શેઢો શરીર છે એને ખેતર કહી શકાય, અને એના શેઢે આવી અને સારસી ઉડી ગઈ એટલે કે મારું જીવન છે એ જતું રહ્યું છે. અથવા તો કદાચ એવું પણ બને કે પોતાની પત્ની પ્રિયતમા છે એનાથી હવે વિખૂટું થઈ જવાનું છે, સારસી ઉડી ગઈ, પત્ની મૂકીને વૈગી હોય. અથવા તો જીવનરૂપી પ્રિયતમા છે એની એ પણ જતી રહી છે. લ્યા કે ને કે હું છે લા, આપણે એલા કહીએ કાઠિયાવાડમાં. લ્યા એટલે પુરુષ, પુરુષને કોઈ લ્યા. મારા ખેતરને શેઢેથી લ્યા ઉડી ગઈ સારસીમાં. એની માને કહે છે કે લ્યા મારા ખેતરને શેઢેથી તો સારસી ઉડી ગઈ. ઢોંચકીમાં છાશ પાછી રેડી દે. હવે મારે જમવું નથી, ખાવામાં બહુ રસ નથી રહ્યો. ઢોંચકી ગામડાના સમયમાં, પહેલાંના સમયની અંદર આ સ્ટીલના નવા વાસણો નહોતા, જગ ને બોટલો ને પ્લાસ્ટિકનું કાંઈ નહોતું, એટલે નાની એવી દોણી આવે ઢોંચકી. એમાં જ્યારે ખેડૂત છે કે ખેડૂતની પત્ની છે એ વાડીએ ભાત લઈને જાય તગારામાં, એમાં એક મહોતું હોય કપડાંનું હોય, એની અંદર રોટલા ને રોટલી બાંધતા હોય, વાટકાની અંદર કે એની અંદર અથાણું હોય, છાશ કે માખણ કે ઘી હોય, ગોળ હોય, આવી બધી વસ્તુ હોય, અને ખેડૂત માટે એ ખેતરે ખાવાનું લઈ જાય એની પત્ની. એટલે ઢોંચકીમાં છાશ લાવી હોય એની પત્ની કે એની માં છે તેમ કહે છે કે ઢોંચકીમાં છાશ પાછી રેડી દે, હવે મને ખાવાની ઈચ્છા નથી, રોટલાને બાંધી દે, હવે રોટલો ખાવો નથી. આ ચલમની તમાકુમાં કશ નથી. બીડી પીતા હોય ચલમ, એ ચલમની અંદર તમાકુ નાખે અને એ બીડી પીવે એટલે અંદરથી નશો આવે, પણ હવે તો હું આ ચલમ પીવું છું ને એમાંય કશ નથી લાગતો, બહુ નશો નથી મળતો. અને પહેલાંના સમયની અંદર જે ચલમ ને બીડી ને દારૂ ને સિગારેટ ને તમાકુના બંધાણી હતા ને એ બધાને તો ટીબી થતો જ. એટલે કહે છે કે આ ચલમની તમાકુમાં કશ નથી. ઠારી દે આ તાપણીમાં ભારવેલા અગ્નિ. આ તાપણી છે એને આ ભારવેલો અગ્નિ છે એને ઠારી દે. ભારવેલો અગ્નિ, ભારવેલો અગ્નિ એટલે શું કે આપણે પહેલાંના સમયની અંદર બાકસો, અત્યારે જે લાઇટર ને બાકસને સરળતાથી જડે ને એમ નહોતા જડતા. પહેલાંના સમયની અંદર બાકસ આવતી નહીં, લાકડાના ખોખાની આવતી. હવે તો આ કાગળની આવે, પણ લાકડા જેવું આછું એવું પટ્ટી કેવી હોય, લાકડાની એવી હોય, અને એની ઉપર બરાબર છે ચોમાસામાંથી બાકસ હવાય જ જતી, કેમ કે પ્લાસ્ટિક ને એવું નહોતું અને બાકસ બહુ નહોતી. ત્યારે શું કરતા લોકો, ચૂલાના ગામડાવાળાને ખબર હશે, ચૂલો હળગાવે ને પછી એના જે દેતવા હોય ધકધકતો તાપ, એ લાકડા હોય ને તો ઊંડો ખાડો કરી રાખમાં ને ઊંડો દાટી દે ને પછી માથે રાખ ઢાંકી દે એટલે હવા ન લાગે ને, એટલે અંદરથી દેતવા છે તાપ પછી જગતો જ રહે. સાંજે સળગાવેલું હોય ઠા અંદર દાટી દે એટલે સવારે પાછો એ રાખ ઉચકાવો ને એટલે દેતવા ધકધકતા નીકળે, કેમ કે વાતાવરણ ન લાગે ને. એટલે શું કહે છે કે ઠારી દે આ તાપણીમાં ભારવેલો અગ્નિ. જ્યાં તાપણું છે એમાં ભારવેલો અગ્નિ છે, હવે ઠારી દે, હવે શું કરશું અગ્નિને. કાં તે કે રોંઢે ચા પાણી બનાવવા હોય, પણ હું તો રોંઢે જીવવાનો નથી. મારી પાસે આ સરસ મજાનું બધું છે પણ હવે એ કાંઈ નથી જોતું. મને મહુડાની છાંય તળે પડી રહેવા દે. આ મહુડો છે વૃક્ષ, એના છાંયા નીચે પડ્યો રહેવા દે. હવે ક્યાંય ઊભું થવાનું મન નથી થતું, નિરાશ થઈ ગયું છે જગત. ભલે આખું આબ રેલાઈ જાય, આખું આબ છે ભલે રેલાઈ જતું, કદાચ વાદળો આમથી તેમ થઈ જાય, ગળા સમૂહ ઘાસ ઉગી જાય. આખું આબ રેલી જાય એટલે કદાચ આખું આકાશ વરસી જાય, પુષ્કળ વરસાદ વરસે, તોય મને હરખ નથી થતો. બાકી ખેડૂતના દીકરાને તો વરસાદ થાય તો કેવો હરખાઈ જાય. ગળા સમૂહ ઘાસ ભલે ઉગી જાય, અલે અલે એ ભલે ગળા સુધી ઘાસ ઉગી જાય, બાકી ખેડૂતનો દીકરો નિંદામણ થવા દે ખેતરમાં તો કે નહીં, હવે ભલે ઉગવું હોય તો ઉગી જાય, હું તો જીવવાનો નથી, શું કરું. બળદને હળે હવે જોત્રીસ નહીં, મારા ખેતરને શેઠેથી. હવે બળદને હળે ન જોડતા, બળદને હળે જોડી અને ખેતર હું ખેડું ને એવું બધું કરું, પણ કોના હાટું, હવે તો હું નહીં જીવું, મરી જવાનો છું. પોતાના જીવનમાં ખેતર, શેઢો, મહુડાની છાંય, ચલમના રસ, રોટલો બાંધવો, વાડીએ ભાત લઈ જવું,
ઢોચકીમાં છાશ, આખું આભ રેલાઈ જવું, ઘાસ ઉગવું, બળદને અડે જોતરવા, મારા ખેતરને શેઠેથી ઉડી ગઈ સારસી, લ્યામાં વગેરે વાક્ય રચના છે એ ખેડૂતની છે. અને રાવજી પટેલ પણ ખેડૂત હતા એટલે એ પણ પોતાના જીવનની અંદર વાત કરે છે કે મારા જીવનરૂપી ખેતરના શેઠેથી, જીવનરૂપી મારા જીવનરૂપી ખેતરનો શેઢો છે અને એના શેઠેથી સારસી, એટલે કે મારું જે જીવનનું સમય છે એ ઉડી ગયો છે, હવે હું નથી જીવવાનો, હવે એમાં સેમાય મને રસ નથી રહ્યો. અને કદાચ તમારે રાવજી પટેલનું એક ગીત છે, મારી આંખે કંકુના સૂરજ આયથમાં, મારી આંખે કંકુના સૂરજિયા, મારી વેલ ને શંકોરો વીરા, મારી વેલ ને શણગારો વીરા, મારી સગને શંકોરો, મારી આંખે કંકુના સૂરજિયા, પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબિયા, ડૂબિયા અબકા તારાજ, ડૂબિયા મલકા તારાજ, મારી આંખે કંકુના સૂરજિયા, મારી આંખે કંકુના સૂરજ આથમિયા, મારી આંખ બંધ થઈ જવાની છે, કંકુના સૂરજ મારી આંખોમાં તો કંકુ જેવો દ્રઢ તેજ છે, છતાં પણ મારો સૂરજ છે આથમી ગયો છે. નાની ઉંમરે કવિ છે એ ગુજરી જાય છે એટલે જીવનનો એને મોટો આઘાત લાગે છે અને એનો આઘાત છે એના દરેક કાવ્ય પંક્તિઓ કવિતાઓમાં બધે જ એમાં આસ્વાદ થયો છે. બરાબર, પછીનું આપણું એક ચાલુ રાખજો. હા, પછીનું આપણું આ ત્રીજું પૂરક વાંચન છે, તારે પગલે. તો એ પણ કોણે લખ્યું છે? તો કે મૂળ લેખક છે રવિન્દ્રનાથ ટાગોર. રવિન્દ્રનાથ ટાગોર ક્યારે થયા? તો કે એનો જન્મ છે 7/5/1861 અને અવસાન ક્યારે થયું? 7/8/1941. બોલો, જાજુ જીવા, 82 વર્ષ જીવી ગયા. રાવજી પટેલ વહેલા ગુજરી ગયા. જો તો રવિન્દ્રનાથ ટાગોર છે સફેદ દાઢીને છે અને એ ગુરુ કહેવાય, ગુરુ રવિન્દ્રનાથ ટાગોર. એને છે ને નોબેલ પારિતોષિક મળ્યું હતું, તમને ખબર છે? નોબેલ એટલે તમને ખબર જ હશે. અને એ બંગાળના હતા રવિન્દ્રનાથ ટાગોર, શાંતિ નિકેતન એનો આશ્રમ. બહુ મજાના માણસ હતા રવિન્દ્રનાથ ટાગોર અને બહુ વિદ્વાન વ્યક્તિ હતા. એની વાત કરીએ તો કે રવિન્દ્રનાથ દેવેન્દ્રનાથ ટાગોરનો જન્મ કોલકાતામાં થયો હતો. તેમણે કાવ્ય, વાર્તા, નવલકથા, નાટક, ચરિત્ર લેખો, નિબંધો દ્વારા બંગાળી સાહિત્યમાં વિપુલ અને સમૃદ્ધ પ્રદાન કર્યું છે. પુષ્કળ પ્રમાણમાં એને નવલકથા નાટકોને લેખા છે. માનસી, ચિત્રા, ચૈતાલી, બલાકા એમના મહત્વના કાવ્ય સંગ્રહો છે અને કાવ્યો ઘણા બધા લેખા છે. એમના ગીતાંજલિ કાવ્ય સંગ્રહને સાહિત્યનો વિશ્વવિખ્યાત નોબેલ પુરસ્કાર મળેલો, જે સાહિત્યનો કહેવાય, જે નોબેલ પારિતોષિક અમુક અમુક બાબતોમાં જ મળે છે, એમાં સાહિત્યનો જે છે પુરસ્કાર છે એ એને મળેલો છે અને નોબેલ પારિતોષિક છે. પોસ્ટ માસ્ટર, કાબુલીવાલા, દીદી, નષ્ટનીડ એમની ઉત્તમ વાર્તાઓ છે. આપણે તમને ખબર હોય તો કાબુલીવાલા પાઠ આવતો, મીનિંગ કાબુલીવાલા, તમારે આવ્યો છે કે ભણવામાં? તો કે એ વાર્તાઓ છે. ઘરે બાહિરે અને ગોરા એમની વિશ્વવિખ્યાત નવલકથાઓ છે. ગુજરાતી અને તમામ ભારતીય ભાષાઓમાં એમનું સાહિત્ય અનુવાદિત થયેલું છે. એક જ મિનિટ ચાલુ રાખજો. એટલે ગુજરાતીમાં અને એને ઘણું, ઘરી બાહિરે અને ગોરા અને એમની વિશ્વવિખ્યાત નવલકથાઓ છે, આખા જગતમાં આખા વિશ્વમાં પ્રખ્યાત પામી છે. ગુજરાતી અને તમામ ભારતીય ભાષાઓમાં એમનું સાહિત્ય અનુવાદિત થયેલું છે. બધા લોકો એનું સાહિત્ય છે એ બંગાળીમાંથી ગુજરાતી, હિન્દી હોય કે મરાઠી હોય, બધા લોકોએ એમાં ટ્રાન્સલેશન કર્યું છે. તારે પગલે ગીત છે એ પ્રકૃતિના વિવિધ રૂપોની રમણીયતા પ્રગટ કરે છે. પ્રકૃતિ છે, સૌંદર્યતા છે, એમાં રમણીયતા પ્રગટ કરે છે. કવિને તમામ રૂપોમાં મધુમય છંદનો અનુભવ થાય છે, મધુમય મધ જેવું લાગતો એવો છંદનો અનુભવ થાય છે. કવિ જાણે પ્રકૃતિને અને તેની પાછળ પ્રભુને પગલે પગલે આ અનુભૂતિ કરી રહ્યા છે કે પ્રકૃતિ છે એ તો ખીલી રહી છે પણ સાથે સાથે એની પાછળ ભગવાન પ્રભુ પરમાત્મા છે, એનો પણ સાથે પગલા થઈ રહ્યા છે એવું લાગે છે. કેમ કે પરમાત્માના પગલા વગર આપણે પ્રકૃતિ છે એને ન નિહાળી શકીએ.
તમને ખબર હોય તો શિયાળાની સમય છે, ફૂલ ફૂલ ગુલાબી ઠંડી, સાંજનો સમય હોય, ઠંડો ઠંડો પવન વાતો હોય અને સ્વેટર ને બધું પહેરી અને તાપણા કરીને બેઠા હોય તો આહા હા કેવી ઠંડારકને તાપણા કરવાની મજા આવે. ઉનાળો હોય તો ઉનાળાની બપોરની અંદર આપને સરસ મજાનું ઠંડા પીણા પીવાની મજા આવે અને રાત્રિના સમયે અગાસી ઉપર બેઠા હોય તો આહા હા સરસ મજાનું વસંત ઋતુમાં ફૂલો અને પ્રકૃતિ ચારિકોર ખીલા હોય. ચોમાસાની તો વાત જ શું કરવી, આકાશમાંથી વાદળીઓ વરસે છે અને લોકો છે અંદર ઘરની અંદર રહી અને જોતા હોય છે અને વાત પૂછોમાં લોકો લોકગીત ગાતા હોય, જાત જાતના વરસાદના આવરે વરસાદ, રેબરિયો પ્રસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક, આવા તો બાળકો ગીત ગાતા હોય અને ઘણા લોકો તો છે પાસે ગીત ગાતા હોય, ઘણા બધા છે. ઓલું છે ને લોકગીત, આભમાં એ ઝીણી જાબુ કેવી જડી રે, એ ઝીણા જરમર વર હે મે હા ગુલાબી, આય નઈ રે જાવા દઉ ચા કરી રે, ભીંજાય આંચીને ભીંજાય ખોડલા રે, એ ભીંજાય આથી પર બેસ તલ શુભો ગુલાબી, આઈ નહીં રે જાવા દઉં ચા કરી રે, આભમાં એ ઝીણી જાબુ કે વીજળી રે. સરસ મજાની વીજળીઓ ઝબકારે હોય અને મા પ્રકૃતિ છે એણે લીલી ચાદર ઓઢી હોય, એમ લીલો છમ ઘાસ છે ચારિકોર પથરાઈ ગયો હોય અને નદીઓમાં ઘોડાપુર જતા હોય, ગાયો છે ભેંસો છે એ સીમમાંથી લીલું લીલું ઘાસ ચરીને આવતા હોય અને ગામના પાદરે ગોવાળિયાઓ છે એ વાંસળી અને પાવાઓ વગાડતા હોય, મંદિરના ઓટલે ઝાલર અને ઝાંઝર અને જે ઘંટનાદ છે એ થઈ રહ્યો હોય અને પૂજારીઓ છે એ મંદિરની આરતી ઉતારતા હોય, દેવ દર્શન થતા હોય, આવા વિવિધ રંગોથી પ્રકૃતિ છે એ હેરીભેરી છે. એટલે પ્રભુના પગલા વગર તો આ અનુભૂતિ શક્ય નથી. એટલે લેખક આગળ વાત કરે છે, સંધ્યારાણી ગોપિકાઓ અને ઉત્સવ ગાનમાં મિલનનું ગીત ગુંજી રહ્યું છે, ગીત જાણે મૂળ ગુજરાતીમાં જ લખાયું હોય એટલું ભાવવાહી રીતે કવિ સુંદરમે અનુવાદ કર્યો છે. જાણે ગુજરાતીનું જ આ મૂળ કેમ હોય એવી રીતે સુંદરમે લખ્યું છે કે કોણ મધુમય છંદે આજે ગાય, એ તારે પગલે તારે પગલે તારે પગલે તારે, રંગ ઢોળી બેઠી જોને સંધ્યારાણી આજ, કુમકુમ કુમે કુમે કુમકુમે રંગી એના પગની પાની આજ, જંખવાઈ જાય મૃદુ ફૂલ શેફાલી આજ, તારે પગલે તારે પગલે તારે પગલે તારે પગલે. છે બંગાળી ગીત પણ સુંદરમ છે એ એણે સરસ મજાનું ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેશન કર્યું છે. મધ કોણ મધુમય છંદે આજે ગાય છે, સરસ મજાનું કોઈ ગાતું હોય પવનના સુસવાટા આ છે તે છે એમ લાગે કે કોઈ મધુમય છંદથી ગવાતું હોય, ભગવાન તારે પગલે તારે પગલે, રંગ ઢોળી બેઠી જોને સંધ્યારાણી. આ સંધ્યારાણી છે, સાંજનો સમય છે અને સંધ્યારાણીએ જાત જાતના રંગો છે જાણે કે આમ ભોયરાનો હોય, કોઈ પેન્ટર કલાકારે ફલક ઉપર જાત જાતના રંગોના પિચકારી મારી હોય એવી રીતે એમ સંધ્યારાણીએ જાત જાતના રંગો છે ઢોયડા છે, અને કુમકુમે રંગી એના પગની પાની, જાણે સ્ત્રીઓના પગ સ્ત્રીઓના પગ છે એ કંકુથી જાણે પગના તળિયા છે. આપણે તો રિવાજ નથી અહીંયા પણ બંગાળવાળા છે એની અંદર એ લોકો પગના પેની છે ને એ કંકુથી કરે છે, આપણે આ બાજુ રિવાજ નથી કેમકે આ મૂળ કાવ્ય તો ત્યાંનું છે ને. કુમકુમે રંગી એના પગની પાની, એમ લાગે કે આ સંધ્યારાણીના હિસાબે કંકુ ઢોળાનું છે અને એ સ્ત્રીના પગ છે એ કંકુવાળા થયા છે. ઝંખવાઈ જાય મૃદુ ફૂલ શેફાલી તારે પગલે, આ મૃદુ કોમળ એવું શેફાલીનું ફૂલ છે એ પણ ઝાંખું પડી ગયું, બરાબર છે, એટલે કાંઈ ઝાંખું પડી જાય, શેફાલી ફૂલ છે એકદમ ગુલાબી રાતું દેખાય પણ આ સંધ્યારાણીના હિસાબેથી ઝાંખું પડી ગયું છે. નિત ચીર યૌવનની બંસરી બાજે, હંમેશા યુવાની અવસ્થાની નિત ચીર, ચીર એટલે લાંબુ અને નિત એટલે કાયમી, યૌવનની બંસરી બાજે, ભગવાન છે અને પ્રકૃતિ છે, પ્રકૃતિ તો કાયમી યુવાન છે એવી બંસરી બાજે છે, ઘૂંઘટમાં કોનું મુખ આનંદે રાજે, અને ઘૂંઘટની અંદર કોઈ સ્ત્રી છે અને એનું મુખ છે એ આનંદમાં રાજે છે. જોઈ ગોપિકાઓ જેનું મરમર રાચે તારે પગલે, અને ગોપિકાઓ છે ગોપીઓ છે એ સરસ મજાનું આ જે મરમર છે, મરમર એટલે સરસ મજાની મરમરતા છે, એને જોઈ અને રાચે છે આનંદિત થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ છે એ પણ સરસ મજાના મધુર સુર છે એ છોડતા હતા
એ તો કૃષ્ણ છે, કૃષ્ણ છે ભાઈ. એટલે ઓરે ઓરે આજ ઉત્સવ ગાને, જીવનની મધુવીણા વાગવા ટાણે. આજ તો ભગવાન શ્રી કૃષ્ણએ ગીત સુર છોડ્યા છે તો મિલનના મીઠા ગીત ગાવાનો આ શુભ અવસર છે. હે, અને જીવનની મધુવીણા વાગવા ટાણે. આજે તો મધુર વીણા છે, વાગવાનું ટાણું છે. મિલનના મધુ ગીત ગાયે તારે પગલે. અને ભગવાન શ્રી કૃષ્ણના મધુરમય વાંસળીના જ્યારે સુર છેડ્યા હોય ત્યારે ગોપીઓ અને ઘૂંઘટમાં તાણેલી બધી છે, અરખાય છે. અને એમ લાગે કે આજે તો ભગવાનનું મધુર મિલન થવાનું છે. એટલે આવી સરસ મજાની કાવ્ય છે, એ સુંદર અમે અનુવાદ કર્યું છે. ચાલો બસ, એટલે આપણો આ નાનો એવો લેક્ચર હતો, બે કાવ્ય નાના નાના હતા એને આપણે પૂરા કરીએ છીએ. ઓકે, ચાલો અસ્તુ.